ધોરાજી નરસિંહ મંદિરના મહંત લાલદાસ બાપુની લોહી લુહાણ હાલતમાં લાશ મળવાના ચકચારી બનેલા પ્રકરણની ગંભીરતાથી આજરોજ રાજકોટ જિલ્લા એસપી શ્રી બલરામ મીણા સાહેબ, ડીવાયએસપી બરવાડ સાહેબ, પીઆઈ જલા સાહેબ સાથે આજરોજ ઘટનાસ્થળ પર પહોંચી વિગતો મેળવી હતી. ધોરાજી નરસિંહ મંદિરના મહંત લાલદાસ બાપુની લોહી લુહાણ હાલતમાં લાશ મળવાના ચકચારી બનેલા પ્રકરણની ગંભીરતાથી આજ રોજ રાજકોટ જિલ્લા એસપી બલરામ મીણા સાહેબે ડીવાયએસપી ભરવાડ સાહેબ તથા પીઆઈ જલા સાહેબને સાથે રાખી ઘટનાસ્થળ પર પહોંચી વિગતો મેળવી હતી. આ ઉપરાંત તેઓએ આ બાબતે દરેક એંગલથી ગહન તપાસ હાથ ધરવા હાજર સ્ટાફને સૂચના આપી હતી. આ તકે ડીવાયએસપી ભરવાડ સાહેબે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે ગતરોજ નરસંઘ મંદિરેથી મહંત લાલદાસ બાપુની ડેડ બોડી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. પરિવારજનોએ ગતરોજ સવારે ધોરાજી પોલીસને જાણ કરતા ધોરાજી પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક વિગતો મેળવી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી હતી. વધુમાં જણાવ્યું કે આ બનાવ જિલ્લાભરમાં ચર્ચાસ્પદ બનતા આજરોજ એસપી સાહેબે અમોને સાથે રાખી બનાવના સ્થળને વિઝિટ કરી હતી. ઉપરાંત શક્ય તેટલી તમામ દિશાઓમાં તપાસ કરવાની સૂચના આપી છે. હાલ આગળની તપાસ ચાલુ છે. આ ઉપરાંત પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ વધુ વિગતો મીડિયાને જણાવવામાં આવશે. ધોરાજી ખાતે નર્સિંગ આશ્રમ ખાતે લાલદાસ મહારાજનું ડેડ બોડી એમના ઘરની અંદરથી મળી અને બંધ હાલતનું ઘર હતું એની અંદરથી મળી આવેલ છે અને એમના ઘરના સભ્યો વગેરે આવીને મતલબ એનો દિવાલ તોડી અને અંદર ઘૂસી અને ચેક કરતાં એમની ડેડ બોડી મળેલી અને લોહીલુહાણ હાલતની હતી પરંતુ બંધ હાલતનું ઘરની અંદરથી મળી આવી હતી એટલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ કરી રહ્યા છે. આજરોજ એસપી સાહેબે પણ ચર્ચાસ્પદ બનાવ હોય સાહેબે પણ બનાવવાળી જગ્યાની વિઝિટ અને અમને જુદી જુદા એંગલથી તપાસ કરવા માટે સૂચના આપી છે અને તમામ એંગલથી આમ તો અંદરની સાઈડે છે એટલે બીજી કોઈ એ કરી શકાતી નથી પરંતુ જેટલા જેટલા એંગલ છે કોઈ ધાર્મિક છે કે જેટલા એંગલ છે એંગલથી તપાસ કરવા માટે અમને સૂચના આપી છે. આગળની તપાસ ચાલુ છે. અલ્પેશ ત્રિવેદી સાથે ગુજરાત ન્યૂઝ ધોરાજી.